છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી રાઠવા સમાજના પ્રશ્ન ઉકેલના આવતા સમસ્ત આદિવાસી રાઠવા સમાજ દ્વારા છોટાઉદેપુર જિલ્લા બંધનું એલાન આપવામાં આવ્યું, જેને સફળ બનાવવા વહેલી સવારથી ઠેર ઠેર આદિવાસી યુવાનો રોડ પર ઉતરી આવ્યા. એસટી બસો સહિત ખાનગી વાહન વ્યવહાર બંધ કરાવતા ચક્કાજામના દ્રશ્યો. છોટાઉદેપુર જિલ્લામાં વસતા રાઠવા સમાજના ખેડૂત ખાતેદારોના રેવન્યુ રેકોર્ડમાં ગુજરાત સરકાર દ્વારા રેવન્યુ રેકોર્ડ બનાવવામાં આવેલ, તે બનાવતી વખતે રાઠવા સમાજ સાથે અન્યાય થયો છે, જેમાં રેવન્યુ રેકોર્ડમાં ખોટી રીતે કોળી શબ્દ ઉમેરવામાં આવેલ છે. તે કાયમી દૂર કરીને રેવન્યુ રેકોર્ડમાં ફક્ત રાઠવા શબ્દ લખી રેકોર્ડમાં સુધારો કરવો. તાજેતરમાં સરકાર દ્વારા કરવામાં આવેલા લોકરક્ષક ભરતીમાં લિખિત પરીક્ષા અને શારીરિક પરીક્ષા પાસ કરી મેરિટમાં આવેલ હોવા છતાં પણ છોટાઉદેપુર જિલ્લાના 24 જેટલા વિદ્યાર્થીઓને ખોટી રીતે પસંદગી યાદીમાં સમાવેશ ન કરી, ગુજરાત સરકાર દ્વારા આદિવાસી રાઠવા સમાજ સાથે ભેદભાવ રાખી ઓર્ડર ન આપી અન્યાય કર્યો હોય, આ અંગે વિદ્યાર્થીઓને ન્યાય મળે તેમજ રાઠવા સમાજના યુવાનો હાલમાં ગુજરાત સરકારની ઘણી બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરેલ છે, સરકારી નોકરીઓ પણ કરે છે, તેઓને ગુજરાત સરકારની વિશ્લેષણ સમિતિ દ્વારા નોટિસો આપી હેરાન કરવામાં આવી રહ્યા છે. આ નોટિસના જવાબમાં ઘણા બધા પુરાવા આપવામાં આવે છે, તેમ છતાં પણ તમે રાઠવા જ્ઞાતિના નથી એમ કહી સરકારી નોકરીઓ અને ભરતીના ઓર્ડર કરવામાં આવી રહ્યા છે, જે અટકાવવામાં ન આવે તેની સાથે સાથે સમગ્ર છોટાઉદેપુર જિલ્લાના તાલુકામાં વસતા આદિવાસી રાઠવા સમાજના ખેડૂત ખાતેદારો 73અ અને 73અની કાયમી ધોરણની નોંધ પાડવાની માગણી સરકાર પાસે ઘણા સમયથી કરવામાં આવી છે, છતાં તેનો ઉકેલ ન આવ્યો હોય ત્યારે સમગ્ર છોટાઉદેપુર જિલ્લા બંધનું એલાન આપવામાં આવ્યું અને વહેલી સવારથી જિલ્લાના બોડેલી, પાવીજેતપુર, છોટાઉદેપુર, સંખેડા, ક્વાટ અને નસવાડ એમ દરેક તાલુકામાં આદિવાસી સમાજના લોકો મુખ્ય માર્ગો પર ઉતરી આવી એસટી બસ સહિતની ખાનગી વાહનો સાથેનો વાહન વ્યવહાર બંધ કરાવી સાથે સાથે સરકારી બેંકોને પણ બંધ કરાવવા બોડેલી નગરમાં રેલી સ્વરૂપે કાઢવામાં આવી હતી અને રેલીનું આયોજન કરાયું હતું. જિલ્લાના સમસ્ત રાઠવા સમાજ દ્વારા અપાયેલા બંધના એલાનને પગલે બોડેલી, પાવીજેતપુર, નસવાડી, ક્વાટ, છોટાઉદેપુર, સંખેડા તાલુકાના બજારો સવારથી જ વેપારીઓ મિત્રોએ સ્વયંભૂ બંધ રાખ્યા છે. રાઠવા સમાજ દ્વારા તેઓના પ્રશ્નના ઉકેલ માટેની માંગ સાથે આજે બંધના એલાનના પગલે ખાનગી વાહનોની સાથે સાથે તેઓને એસટી ડેપોમાં જઈ એસટીનો વ્યવહાર પણ બંધ કરાવી દેતા મુસાફરો અટવાઈ જવાના ગયા હતા. રોડ ખાલી કરી અને રોડની બાજુમાં જતા રહો, મારી કાઇન્ડ રિક્વેસ્ટ છે આપ તમામને. ના, રોડ ખાલી ના થાય.
છોટાદેવપુર બંધના એલાનમાં અમારા સૌ આદિવાસી મિત્રો આજે બોડેલી અલીપુરા ચોકડી ઉપર જે બંધનું એલાન આપ્યું ત્યારે અમારો અવાજ એ છે કે આ સરકારશ્રીએ છોટાદેવપુર જિલ્લાના તમામ આદિવાસીઓને તમે આદિવાસીઓ નથી એવું કહેવા માંગે છે, ત્યારે અમારે આ આદિવાસીઓને એમ કહેવું પડે છે કે અમે આજેથી આઝાદી મળી ત્યારથી અમે આદિવાસી છીએ અને અમારી કોઈ ઓળખ ના હોય ને અમારો કોઈ પુરાવો ના હોય, આ પ્રકૃતિને પૂજનારા આ સંસ્કૃતિને માનનારા જંગલમાં રહેનારા આ નદી નાળો કોંકરી પથરા ખોદી ખાનારા અમે આદિવાસીઓ અમારે એની ઓળખ આપવાની હોય સરકારને. આજે તમને અમારી આદિવાસીઓની ઓળખ કરવા માટેનો ટાઈમ મળ્યો. તમને એલઆરડીની અંદર અમારા 24 ઉમેદવારો 80-90% લાવવા છતાં એમને જો ઓર્ડર મળતો ના હોય અને વિશ્લેષણ કમિટી જે આઉટ ઓફ કાસ્ટના આવીને છોટાદેવપુરમાં તપાસ કરતા હોય એને શું ખબર પડે કે અમારી આદિવાસી સંસ્કૃતિ શું હોય. અમે પિઠોરાને પૂજનારા, અમે હાઈટ હાઈટ બોકડો મારનારા, કુકડો મારનારા, અમે આદિવાસી ને સ્નેહડામાં રહેનારા ભરવાડો ગઢવી તો આદિવાસી અસલી આદિવાસી હોય. આ જો આદિવાસી અસલીને અસલી રહેવા દીજો, નહીં તો આવતા દિવસે અમે વિધાનસભાનો ઘેરાવો કરીશું. એ હોય જે સરકાર હોય એની, કોંગ્રેસની હોય, ભાજપની, જેની હોય એની. આ આદિવાસી હવે કોઈને ગાંઠવા નહીં માંગતા, બસ એનું અમારું. સાથે સાથે કોઈ સામાન્ય નાગરિક સરકારે ધ્યાન નહીં આપ્યું, પ્રશાસને કોઈ એના પર ધ્યાન આપ્યું હોય તો આજે સ્થિતિનું નિર્માણ થાય. અત્યારે એ પ્રશ્ન જે અમારી કક્ષાના જે છે અત્યારે જે સ્થાનિક આગેવાનો છે એની સાથે સંવાદ સાધી અને અત્યારે એમની જે બાબત જે અમને રજૂ કરવા ઈચ્છતા હતા એ તમામ રજૂઆત જે છે પ્રચાર માધ્યમો દ્વારા થઈ ગયેલી છે, સંવાદ સ્થાપી